મિત્રો ઇંગ્લિશનું જ્યારે પણ તમે કોઈ પુસ્તક ખોલશો તમને આ બધા જ શબ્દો દેખાશે કેન શુડ મસ્ટ તમે બહુ બધા પણ જોયા હશે સર આજ સુધી અમને આ વસ્તુઓ ખબર નથી પડી જો તમને પણ આ જ સમસ્યા હોય તો આજનો આ વિડીયો જુઓ તમને બધા જ ઉપયોગ હું સિમ્પલ રીતે સાદા ઉદાહરણથી સમજાવીશ તો નમસ્કાર મિત્રો વેલકમ ટુ લર્ન ઇંગ્લિશ વિથ સમીર મિત્રો જ્યાં મારું ટાર્ગેટ છે કે હું દસ લાખ લોકો દસ લાખ ગુજરાતી મિત્રો ઇંગ્લિશ બોલી શકે એવું મારું મિશન છે તમારી મદદ એમાં જોઈશે તમારે ખાલી આ ચેનલ જે છે તમને કંઈ પણ શીખવા મળે તમને મદદ મળશે તો આ ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેશું આમાં તમારે કશો જ ખર્ચ નથી કરવાનો તો મિત્રો આજના જે શબ્દો છે પહેલો શબ્દ છે ઇંગ્લિશમાં જેમ કે કેન તો આ કેન ક્યારે વપરાય આપણને મૂંઝવણ થાય છે કોડ ક્યારે વપરાય આ મૂંઝવણ થાય છે તો આ શબ્દો કઈ રીતે સમજવા એ આપણે જોઈએ જુઓ સૌથી પહેલો શબ્દ ઇંગ્લિશમાં તમારે સમજવાનો એ છે કેન તો ખાલી જોડે જોડે લખવાની પ્રેક્ટિસ કરો મિત્રો કેન સી એ એન બોલો કેન કેન નો અર્થ શું થાય અર્થ થાય છે કે તમે કઈક કરી શકું અથવા કરી શકો છો આ અર્થમાં તમારે વાક્ય બોલવું છે શકું છું કઈક કરી શકું છું બરાબર છે આટલું આવડવું જોઈએ જેમ કે હું કઈક કરી શકું છું તમે લખશો આઈ કેન બધા જોડે કેન જ વપરાશે તમે કહો છો તમે કઈક કરી શકો છો તો યુ કેન આ રીતે વાક્યમાં બધા જોડે કેન વપરાશે ખાસ આઈ કેન યુ કેન તમે લખશો આ જે શબ્દો છે આઈ યુ તમને આવડતા જ હશે આ બધાને આપણે કરતાં કહીએ છીએ ઇંગ્લિશમાં ચલો ઇંગ્લિશમાં સબ્જેક્ટ કહેવાય છે ગુજરાતીમાં કરતાં કહીએ છીએ ચલો હવે ઉદાહરણ સમજીએ પહેલું વાક્ય છે કે હું વાંચી શકું છું તો તમારે ઇંગ્લિશમાં એક વસ્તુ હંમેશા યાદ રાખવાની છે જેને આપણે કહીએ છીએ મોટા ભાગે તમે જોશો સબ્જેક્ટ આવતો હોય છે એની સાથે તમે મદદરૂપ ક્રિયાપદ જેને હેલ્પિંગ વબ કહેતા હોઈએ છીએ અને એના પછી આવતું હોય છે મુખ્ય વબ મુખ્ય ક્રિયાપદ જેને આપણે એમવી કહીએ છીએ બરાબર છે તો આટલું યાદ રાખવાનું છે કરતા પછી હેલ્પિંગ વબ ક્રિયાપદ જે મદદ કરી શકે ને પછી મુખ્ય ક્રિયા ઉદાહરણ જોશો એટલે આવડી જશે ટેન્શન ના લો સૌથી પહેલા જુઓ હું વાંચી શકું છું કરતા કોણ છે આઈ હવે મદદ કરતું ક્રિયાપદ કયું મદદ કરતું જુઓ પહેલાં તો મુખ્ય ક્રિયાપદ કયું છે મુખ્ય ક્રિયાપદ એટલે વાક્યમાં ક્રિયા શું થાય છે તમે કહેશો કે સર વાક્યમાં મુખ્ય ક્રિયા વાંચવાની થાય છે ક્રિયા શું છે વાંચવું તો તમે વાક્ય શું લખશો તમે લખશો આઈ રીડ તમે લખશો આઈ રીડ આઈ રીડ એટલે હું વાંચું છું આઈ રીડ કરતા અને ક્રિયાપદ બરાબર છે પણ તમારે કેવું છે કે હું વાંચી શકું છું તો આ વાક્યમાં વપરાયું શું છે શકવું એના માટે ઇંગ્લિશમાં તમારે કેન વાપરવું પડશે તમે અત્યારે વાંચી શકો છો તો કરતા સાથે તમારે કેન મૂકવું પડશે બરાબર છે તો તમારું વાક્ય બનશે આઈ કેન રીડ આઈ કેન રીડ હું વાંચી શકું છું હવે જો આ પાછળ જે શબ્દ આપ્યો છે આઈ કેન રીડ આ રીડ જે છે આને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ આપણે કહીએ છીએ વબ એટલે કે ક્રિયાપદ ખાસ યાદ રાખજો આ કેન જે છે એને કહેવાય છે ઇંગ્લિશમાં એને ઇંગ્લિશમાં કહેવાય છે મોડલ એમ એ એલ પણ એવું કંઈ ટેન્શન લેવાની જરૂર નથી કેન મૂકવાનું છે આપણને એટલી ખબર હોવી જોઈએ આઈ કેન રીડ હું વાંચી શકું છું આની જગ્યાએ તમે અલગ અલગ ક્રિયાપદ મૂકી શકો છો જેમ કે તમે બોલી શકો છો તમે લખશો આઈ કેન સ્પીક મોડામાં જીપ છે હું બોલી શકું છું આઈ કેન સ્પીક લખી શકાય છે ચલો બીજું વાક્ય છે કે હું વાંચી શકતો નથી હું વાંચી શકતો નથી તમે લખશો આઈ કેન રીડ નહીં લખતા આનો અર્થ થાય છે હું વાંચી શકું છું તમારે લખવું છે નથી તો તમે મૂકશો આઈ કેટ રીડ આઈ કેન નોટ રીડ હું નથી વાંચી શકતો આનું ટૂંકું રૂપ એવું પણ થાય આઈ કાંટ રીડ આઈ કાંટ રીડ તમે ઉચ્ચાર આનો કાંટ પણ કરી શકો આનો બંને ઉચ્ચાર લખી દઉં છું જો આને તમે લખશો કે નોટ અને આ નીચેને આપણે લખીશું કાન્ટ બરાબર છે કાન્ટ અને કેન નોટ બંને ઉચ્ચાર આવડવા જોઈએ હવે અહીંયા કરતા કોઈ પણ હોય આઈ વી યુ હી બધામાં કેન અને કેન નોટ જોડે આવે છે અને પાછળ આઈએનજી નહીં મૂકતા ખાસ આજનો જે ટૉપિક છે જે શબ્દો શીખીએ એમાં ક્યાંય આઈએનજી નથી આવવાનું બરાબર છે આટલું યાદ રાખજો ચાલો આગળ સમજીએ હવે તમારે સમજવું છે કે સર કૂળ ક્યારે વપરાય ઇંગ્લિશમાં તો વાક્યનો ઉપયોગ ખાસ સમજો કુળ ક્યારે વપરાય કે તમે કોઈ વસ્તુ પહેલાં કરી શકતા ક્યારે કરી શકતા લખી રાખજો ખાસ પહેલાં કરી શકતા કુળના ઘણા ઉપયોગો છે એમાંથી એક મુખ્ય ઉપયોગ આ છે કે પહેલાં હું કોઈ વસ્તુ કરી શકતો જેમ કે હાલ મને પગમાં તકલીફ છે પણ પહેલાં હું કોલેજમાં જ્યારે ભણતો સ્કૂલમાં ભણતો ત્યારે દોડી શકતો તો આ વાક્યમાં તમે શું લખશો તમે લખશો આઈ હવે કેન નહીં લખતા તમારે લખવાનું છે આઈ કુડ આઈ કુડ રન બોલો આઈ કુડ રન હું દોડી શકતો આઈ કુડ તમે લખી શકો ફાસ્ટ લખવું હોય તો લખી શકાય છે આઈ કુડ રન ફાસ્ટ મતલબ કે હું ઝડપથી દોડી શકતો અત્યારે નથી દોડી શકતો જો અત્યારે હું દોડી શકતો હોય ને તો મારે કેન લખવું પડે આઈ કેન રન ફાસ્ટ પણ ભૂતકાળની વાત છે પહેલાં કરી શકતો તો તમે કુડ લખશો બરાબર છે ચલો આ જ વાક્યમાં તમારે લખવું છે હું નહોતો દોડી શકતો તમે લખશો આઈ કૂડ રન ફાસ્ટ હું દોડી શકતો પણ હવે જુઓ આમાં તમારે નથી એવું લખવું છે તો આ જુઓ આ વાક્યમાં ખાસ ઇઝ એમ આર આઈએનજી આવું કશું જ નહીં આવે આ જે શબ્દ છે કુડ એની જોડે નોટ મૂકી દેવાનું છે વાર્તા પૂરી અહીંયા રનિંગ નહીં લખતા રનિંગ આઈએનજી નહીં આપતા વાક્ય ખોટું પડશે ખાસ બરાબર છે ઇઝ એમ આર કુળ જોડે કશું જ નહીં આવે આવું સાદું વાક્ય જ બને છે બરાબર છે ચલો નેક્સ્ટ એ જ રીતે હવે તમારે કહેવું છે કે સર ઇંગ્લિશમાં શૂડનો ઉપયોગ ક્યારે વપરાય નથી ખબર પડતી તો જુઓ શૂડ ક્યારે વપરાય મિત્રો આખી દુનિયામાં લોકો સલાહ આપવાનું બધાને બહુ ગમતું હોય છે કે તમારે આમ કરવું જોઈએ તમારે પેલું કરવું જોઈએ તમારે દોડવું જોઈએ તમારે ખાંડ ઓછી ખાવી જોઈએ તમે આ જે પણ વાક્યોમાં તમે સલાહ આપો છો કે કંઈક કરવું જોઈએ આ ભાવ આવે જોઈએ તો તમારે આંખો બંધ કરીને શૂળ મૂકવાનું હોય છે બરાબર છે સલાહ આપીએ છીએ કે આવું કરવું સારું ઠીક છે ને ફરજ નથી આવું કરવું જોઈએ તો તમે શું લખો છો તમારે દોડવું જોઈએ તમે લખશો યુ હવે જુઓ તમે કેન લખશો તો વાક્ય ખોટું પડશે યુ કેન રન તમે દોડી શકો છો અહીંયા શકવાનો અર્થ નથી તમારે કહેવું છે યુ શુડ રન યુ શુડ રન અને રોજ દોડવું જોઈએ તમે કહેશો ડેઈલી રોજની વાત છે તો આવું પણ લખી શકાય યુ શુડ રન ડેઈલી તમારે રોજ દોડવું જોઈએ યુ શુડ રન ડેઈલી બરાબર છે તમારે તમે લખશો તમારે રોજ દોડવું જોઈએ અને તમારે કેવું છે કે રોજ દોડવું ના જોઈએ તમારે રોજ દોડવું ના જોઈએ તમે શું લખશો તમે લખશો યુ શુડ નોટ આવશે શુડ જોડે યુ શુડ નોટ રન ડેઈલી જો તમારે કોઈને આવું લખવું હોય તો કે યુ શુડ નોટ રન ડેલી રોજ ન દોડવું જોઈએ એકાદ દિવસ છોડીને જાઓ એવું કંઈક કહેવું છે તો આ વાક્ય આવશે બરાબર છે તો બંને શૂડના ઉપયોગ આવડવા જોઈએ હવે ઘણા લોકો શૂડ નોટ ભેગું કરીને શુડન્ટ પણ લખતા હોય છે શુડન્ટ હું અહીંયા લખી દઉં છું સ્પેલિંગ પણ ગુજરાતીમાં આપણે કહીશું શુડન્ટ તો નોટ જે છે આ બંને ભેગા કરી દેશો એન અને આ રીતે લખી દેશો યુ શુડન્ટ વાક્ય બનશે જુઓ બોલવામાં તમને એવું લાગે કે જોરદાર શબ્દ છે શુડન્ટ પણ અર્થ શું છે કંઈક કરવું જોઈએ કંઈક ના કરવું જોઈએ ચલો એના પછીનો શબ્દ છે તમારે વાપરવું છે ઇંગ્લિશમાં મસ્ટ હવે ખાસ અર્થ સમજજો ગુજરાતીમાં પણ આપણે અલગ ઉપયોગ કરીએ છીએ બોલવામાં તો ઇંગ્લિશમાં પણ અલગ જ આવશે જુઓ તમે કોઈને કહો છો કે તમારે હેલ્મેટ પહેરવું જોઈએ હવે હેલ્મેટ પહેરવું જોઈએ એ ખાલી સારી શોભા માટે નથી કહેતા કે આ કરો તો આ કરવું જોઈએ એવું નથી આ કરવું જ જોઈએ તમે એવું બતાવો છો કે આ તમારી ફરજ છે આ કરવું જ જોઈએ સરકારી સંપત્તિ છે બસ જે છે ધારો કે બસ છે એની સાચવણી આપણે કરવી જ કરવી જ જોઈએ જ મૂકવો છો કે આ કરવું જ જોઈએ બહાર આપો છો કે સાહેબ લેસન આપે એ કરવું જોઈએ નહીં કરવું જ જોઈએ કરવું જ જોઈએ તમારે બરાબર છે તો એવી ભાવના જ્યારે આવતી હોય કે તમારે કરવું જ જોઈએ તમારી ફરજમાં આવે છે તો ફરજમાં આવે છે જ જોઈએ ફરજ છે ત્યારે તમે શું વાપરશો મસ્ટ વાપરશો જો તમારે આ કરવું જ જોઈએ તમે લખશો હવે જુઓ તમે લખોને યુ શુડ ડુ કરતા જોડે શુડ અને ક્રિયાપદ યુ શુડ ડુ દેસ તમારે આ કરવું જોઈએ પણ તમે જ વાપરો છો કે કરવું જ જોઈએ વજન આપવું છે તો શૂડની જગ્યાએ તમે શું વાપરશો મસ્ટ વાપરશો યુ મસ્ટ ડુ ધીસ આ તમારે કરવું જ જોઈએ અને તમે કહો છો કે તમારે આ ના જ કરવું જોઈએ તમે ભલે એ કહે પણ તમારે ના જ કરવું જોઈએ મને એવું લાગે છે યુ મસ્ટ નોટ યુ મસ્ટ નોટ ડુ ધીસ યુ મસ્ટ નોટ ડૂ ધીસ તમારે આ નાક ના જ કરવું જોઈએ એક વાક્ય જુઓ તમને આપું છું લખવા માટે કમેન્ટમાં તમને લખું છું કે તમારે તમારે કમેન્ટમાં લખવાનું છે કે તમારે ટ્રાફિકના નિયમો ન અને વજન આપવાનું છે ન જ ન જ તોડવા જોઈએ કારણ કે નિયમ છે તમારે એને ફોલો કરવા જ પડે તોડવા ના જ જોઈએ તો આના માટે વાક્ય કમેન્ટમાં લખવાનું છે તમારે ટ્રાફિક રૂલ્સ આવશે તોડવું એટલે તમે બ્રેક શબ્દ વાપરશો બરાબર છે એનાથી વાક્ય તમારું બનશે ચલો એક વાક્ય હવે વૂડનો ઉપયોગ સમજીએ વૂડના પણ ઘણા ઉપયોગ છે પણ એક ઉપયોગ એ છે વૂડનો કે હું કંઈક કરત હું કંઈક કરત મારી પાસે પૈસા હોત ભૂતકાળની વાત છે જેમ કે અત્યારે પણ હું અત્યારે એક કલ્પના કરું છું કે મારી પાસે પૈસા હોત તો હું તારી મદદ કરત બરાબર છે અત્યારની જ વાત છે મારો મિત્ર તમારો મિત્ર કહે છે કે યાર પૈસા હોય તો આપને તમે કહો છો જો મારી પાસે હોત ને તો હું તારી મદદ કરત તો આ જે વાક્ય છે કે તો હું આ વસ્તુ કરત બરાબર છે આ વાક્ય ભૂતકાળમાં પણ જઈ શકે જેમ કે મારી પાસે હું કોલેજમાં ભણતો તો જો મારી પાસે સમય હોત તો હું અલગથી નોકરી કરત તો આવા જે વાક્યો છે કે હું આ વસ્તુ કરત બરાબર ને કરતો જો આવું થાત તો હું કરતો ત્યારે ઇંગ્લિશમાં વૂડ વપરાય છે ખાસ સમજજો બરાબર છે વૂડનો એક આમ ઉપયોગ પણ છે તે ધ્યાનમાં રાખવો મારી પાસે પૈસા હોત તમે કહેશો ઈફ આઈ હેડ મની ઈફ આઈ હેડ મની જો મારી પાસે પૈસા હોત તો હું તો હું તારી મદદ કરત તો એટલે તમે લખશો આઈ ઈફ આઈ હેડ મની આઈ હવે જુઓ આઈ વુડ હેલ્પ યુ આઈ વુડ હેલ્પ યુ હું તારી મદદ કરત બરાબર છે અહીંયા વૂડ જે છે જો હું તારી મદદ કરીશ તમે એવું લખવા માગો છો અહીંયા આઈ વિલ હેલ્પ યુ આનો અર્થ થાય છે કે હું તારી મદદ કરીશ પણ આ આખી વસ્તુ છે ને એ પૈસા હોત તો કરીશ ને તો આખી વસ્તુ ભૂતકાળમાં પણ જતી હોય છે કે હું એ વખતે તારી મદદ કર કરતો એ વખતે કરત તો આ વિલ જે છે એ ભૂતકાળમાં જાય છે આખું એટલે વીલનું ભૂતકાળ આપણે ઇંગ્લિશમાં વોડ કહેતા હોઈએ છીએ કે હું તારી મદદ કરત થોડું વિચારવા જેવું છે થોડું મુશ્કેલ લાગશે પણ સમજશો તો આવડશે ચલો આગળ સમજીએ હવે વાક્ય છે મે મેનો અર્થ સમજવો પડે ખાસ મે મે એટલે કોઈ વસ્તુ કદાચ થશે કદાચ થશે બરાબર છે કદાચ વરસાદ પડશે હવે એનું ઇન્ટરવ્યુ સારું ગયું છે એને કદાચ નોકરી મળશે કદાચ બરાબર છે આવો જ્યારે ભાવ આવે કદાચ થશે આ વસ્તુ ત્યારે ઇંગ્લિશમાં શું વપરાય છે મે વપરાય છે જુઓ તેને કદાચ નોકરી મળશે તો પહેલાં તેને એટલે તમે લખશો હી હવે જુઓ તમે લખશો વિલ જો વિલ લખો હી વિલ ગેટ ધી જોબ આનો અર્થ શું થાય હી વિલ ગેટ ધી જોબ મતલબ કે આ વસ્તુ થશે જ હી વિલ ગેટ ધી જોબ એને નોકરી મળશે જ બરાબર છે વિલ લખ્યું છે અહીંયા જુઓ તમે લખો છો અહીંયા ધારો કે હી મસ્ટ ગેટ ધી જોબ એને નોકરી એને મળવી જ જોઈએ હી મસ્ટ બરાબર છે તો અહીંયા તમે શું લખશો તમે હી કેન લખશો હી કેન ગેટ ધ જોબ કે એ નોકરી એને મળી શકે છે હી કેન ગેટ ધ જોબ એ ધારે એની શક્તિ છે એ મેળવી શકે છે હી કેન ગેટ કદાચ મળી શકશે હી મે ગેટ શું આવશે

મે નોટ ગેટ ધી જોબ ચલો તમારે કેવું છે કે હું તારા ઘરે આવીશ આઈ હું કદાચ છે ને કાલે તારા ઘરે આવીશ તમે લખશો આઈ હવે જો વિલ નહીં લખતા આનો અર્થ થાય છે હું આવીશ જ આઈ વિલ તમારે કેવું છે કદાચ આવીશ આઈ મે કમ આઈ મે કમ તમે ખાલી એવું લખો ને હું કદાચ કાલે આવીશ આઈ મે કમ ટુમોરો હું કદાચ કાલે આવીશ નહીં આવું તમે લખશો આઈ મે નોટ કમ આઈ મે નોટ કમ ટુમોરો એકદમ સિમ્પલ વાક્ય છે આઈ મે નોટ કમ ટુમોરો હું કદાચ કાલે નહીં આવું ખાસ મે વાપર્યું છે જો ઇંગ્લિશમાં બીજો પણ એક શબ્દ છે મેની જગ્યાએ તમે ઘણી બુકમાં શબ્દ જોશો એમ આઈ જી એચ ટી અને કહેતા હોય છે માઇટ મેની જગ્યાએ શું વપરાય છે માઇટ તો આ માઇટ ક્યારે વપરાય જ્યારે બહુ ઓછો ચાન્સ હોય બહુ ઓછી શક્યતા હોય તમે કહો કે સોમાંથી દસ ટકા પંદર ટકા શક્યતા છે કદાચ ભાગ્યે જ હું આવું કદાચ બહુ ઓછો ચાન્સ છે લગભગ તો નહીં જ આવું પણ કદાચ આવું ભાગ્યે તો મેની જગ્યાએ તમે અહીંયા માઇટ વાપરી શકો છો માઈટ અને બંને જગ્યાએ શું વપરાય છે માઇટ એમઆઈજી એચ ટી તો બસ માઇટ અને માઈટ નોટ પણ વપરાતા હોય છે હવે આજનું છેલ્લું જે કન્સ્ટ્રક્ટ છે છેલ્લું જે તમારે વસ્તુ શબ્દ શીખવાના છે એ છે લેટ અને બીજો છે લેટ્સ લેટ્સ અને લેટ આ બંને અલગ કેમ પડે છે પહેલાં તો આપણને ખબર પડવી જોઈએ લેટ અને લેટ આઝ આ બંને અલગ કેમ પડે છે ખાસ અત્યાર સુધી જેટલા પણ વાક્યો જોયા એમાં કરતા જે છે સબ્જેક્ટ બરાબર છે એ તમે લખતા તમે આઈ લખતા વી લખતા યુ લખતા હી લખતા બધા કરતા છે લેટ ક્યારે વપરાય કે જ્યારે તમા હવે જુઓ તમે કહો છો આઈ એટલે તમે કહો છો હું પણ તમારે કહેવું છે મને જ્યારે મને આ શબ્દ આવે ને કે મને ત્યારે તમારે આ વિચારવું પડે લેટ અને લેટસ ખાસ જેમ કે તમારે કહેવું છે કે હું જાઉં હવે જુઓ કરતામાં શું છે તમે હું એટલે તમે લખ્યું છે હું તમે લખશો હું ખાસ સમજજો હું જાઉં છું હું જાઉં છું બરાબર ને તમે કર્તામાં લખશો આઈ અને ગો કારણ કે અહીંયા તમે હુ વાપર્યું છે નું ઇંગ્લિશ થાય છે આઈ પણ જો તમારે કહેવું હોય કે મને જવા દો તો ઘણા લોકો લેટ આઈ વાપરે છે લેટ આઈ ગો આ વાક્ય ખોટું પડશે લેટ આઈ ગો આવું નહીં આવે તમારે આઈ લેટ સાથે નહીં વપરાય કરતાના રૂપ લેટ સાથે ના વપરાય બરાબર છે તમારે વાપરવું પડે લેટ મી ગો શું વાપરવું પડે લેટ બરાબર છે પછી તમારે મૂકવું પડે મી અને પછી ક્રિયાપદ આવશે ગો લેટ મી ગો મને જવા દો તમે લખશો લેટ મી સ્પીક મને બોલવા દો મોટા ભાગે તમે જુઓ લેટ મી સ્પીક चलो तेरे कहव है कि तेने छोकरा ते ने जवा दो तो लैट ही गो नहीं आवे, खोटू पड़ से लखव पड़े लेट हिम गो बराबर से लेट हिम गो जवा दो बोलवा दो तो बोलवा दो ते कह सो लेट ही दो तो लैट ही नहीं आवे, लेट हिम स्पीक लेट हिम स्पीक तो आज बदाज वाक्य भाव शू है लेट नो भाव से लेट कि तेने दो ત્યારે લેટ વપરાય છે હવે એ જ રીતે ખાસ સમજો જ્યારે તમારે વી વાપરવું હોય વી તો લેટ વી નહીં વપરાય ખોટું પડશે લેટ જગ્યાએ તમારે લખવું પડે લેટ અઝ અને આને ટૂંકમાં ભેગું લખાતું હોય છે એને તમે લખશો લેટ્સ બરાબર છે આને આપણે લખીએ છીએ લેટ્સ તો ખાસ ઉચ્ચાર સમજો લેટ્સ બરાબર છે હવે તમે જ્યારે કહો લેટ્સ ગો આનોવર્થ થાય છે આપણને જવા દો એવું નહીં લેટ્સ ગો એટલે ચાલો આપણે ચાલો આપણે જઈએ તો ચાલો આપણે કોઈ વસ્તુ કરીએ ત્યારે લેટ્સ વપરાય છે લેટ અઝ ચલો લેટ્સ ગો લેટ્સ ગો આઉટ સાઈડ ચલો બહાર જઈએ તમે કહો છો લેટ્સ ગો ફોર લંચ લેટ્સ ગો ફોર લંચ આ રીતના વાક્યો બધા બોલતા હોય છે એ જ રીતે જુઓ લેટ ધે નહીં વપરાય તે લોકોને કંઈક કરવા દો તો લેટ ધેમ વપરાશે લેટ ધેમ ગો એ લોકોને જવા દો લેટ ધેમ ગો બરાબર છે એક સાહેબ છે ક્લાસમાં છોકરાઓને બેસાડી રાખ્યા છે બરાબર છે આચાર્ય સાહેબ આવે છે ને કહે છે યાર છોકરાઓને જવા દો એ લોકોને જવા દો લેટ ધેમ ગો લેટ ધેમ ગો એમને જવા દો આ રીતે લેટ વપરાય છે તો મિત્રો આ જેટલા પણ વાક્યો છે આ ઉપયોગ છે તમને આવડ્યા હશે ચોક્કસથી મને જવા જણાવશો વિડિયો કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં કહેશો જવાબ કમેન્ટમાં લખશો હું ચોક્કસથી તમને રિપ્લાય કરીશ થેન્ક્સ ફોર વોચિંગ